નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. તો છેલ્લા થોડા ઘણા સમયથી નબળું પડેલું ભાજપનું સંગઠન મજબૂત બન્યું. ભાજપના ટોચના નેતાઓએ બૂથ મેનેજમેન્ટ સહિતની જવાબદારીઓ સંભાળી એડીજીપીનું જોર લગાવ્યું. ત્રણ રાજ્યોમાં પરાજય, એન્ટી ઇન્કમબન્સી, રાજ્યમાં અછતની સ્થિતિ જેવા મુદ્દાઓ છતાં કોંગ્રેસ નબળી પડી. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અને ભાજપના ઉમેદવાર બાવળિયાનો વિજય થયો છે. કુંવરજીના વિજયના અનેક સૂચિતાર્થો છે. એક બાવળિયા કોંગ્રેસના અને એક બાવળિયા ભાજપના. એમ બાવળિયા સામે બાવળિયાની તુલના કરીએ તો ભાજપના કુંવરજી વધુ મજબૂત બન્યા છે. 2017માં કોંગ્રેસના બાવળિયા 9277 મતે જીત્યા હતા, ત્યારે ભાજપના બાવળિયા 19985 મતથી વિજયી બન્યા છે. આ જીત પાછળ ભાજપનું સંગઠન અને કુંવરજીની અંગત છબી નિર્ણાયક બન્યા છે. જસદણમાં કોંગ્રેસ પોતાના બળે નહીં પણ બાવળિયાના બળે ચાલતી હતી. આ પહેલાં કુંવરજી કોંગ્રેસમાંથી 5 વાર આ બેઠક પર વિજય મેળવી ચૂક્યા છે અને 6ઠો વિજય છે. સામાન્ય રીતે એવી છાપ હતી કે જસદણમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે, પરંતુ કુંવરજીની આ જીતને પગલે સાબિત થયું છે કે જસદણમાં કોંગ્રેસ પોતાના બળે નહીં પણ બાવળિયાના બળે ચાલતી હતી. બીજી તરફ ભાજપે સામા પ્રવાહે તરીને આ બેઠક મેળવી છે, જેની પાછળ છેલ્લા થોડા સમયથી નબળું પડેલું સંગઠન વધુ મજબૂત બન્યું છે. ભાજપે 3 રાજ્યોની ચૂંટણીના પરાજય બાદ પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં તમામ તાકાતો સામે કામે લગાડી હતી, જેના માટે એઇમ્સની અગાઉથી બિનસત્તાવાર જાહેરાતથી લઈ વીજ બિલ માફ કરવા સુધીના નિર્ણયો લીધા હતા. તાજેતરમાં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી, તેને જોતા દેશમાં હવે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલના વળતા પાણી થઈ રહ્યાના સંકેતો સાંપડ્યા હતા. આ પરિણામો બાદ તુરંત જ ગુજરાતમાં જસદણ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી આવી. રાજ્યમાં ભલે ભાજપની સરકાર ગઈ, પરંતુ ગુજરાતમાં હજી પણ ભાજપનો દબદબો, પાટીદારો, મતદારો હજી પણ કોંગ્રેસની સાથે ન હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. આ બેઠક પરંપરાગત રીતે જોઈએ તો કોંગ્રેસનો ગઢ અને કોંગ્રેસ કરતાં પણ દિગ્ગજ સ્થાનિક નેતા કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય. આમ તો કોઈ પણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હોય તે એક ઔપચારિક પ્રસંગ બની રહેતો હોય છે, પરંતુ આ વખતને જસદણની ચૂંટણીમાં જે ટેમ્પો જામ્યો હતો તેના ઘણા કારણો હતા. તેમાં સૌથી મોટું પરિબળ હતું 3 રાજ્યોમાં ભાજપની સત્તા ગઈ, તે પછી ગુજરાતના મતદારો કેવો ટ્રેન્ડ દર્શાવે છે તે બાબત. ગુજરાતે ભાજપનું હોમ ગ્રાઉન્ડ અને પોલિટિકલ લેબોરેટરી ગણાય છે. કુંવરજી બાવળિયા વર્ષોથી કોંગ્રેસની બેઠક પર કોળી મતદારોનું વર્ચસ્વ ધરાવતા જસદણમાં જીત મેળવતા રહ્યા અને હવે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ કેબિનેટ મંત્રી બન્યા બાદ પણ આ વિસ્તારમાં પોતાનો દબદબો જાળવી રાખે છે, કેમ તે બાબતની પણ સૌને નજર હતી. આ ચૂંટણીમાં રખેને કુંવરજી બાવળિયા હારે તો તેમની સાથે ભાજપનું પણ નાક કપાય અને હવે તો ગુજરાતમાં પણ ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે તે દલીલ કરવા માટે સૌથી નક્કર કારણ મળી રહે. પરંતુ આજે ચૂંટણીના પરિણામના રુઝાન સવારથી રાઉન્ડ બાય રાઉન્ડ આવતા ગયા તેમ તેમ બાવળિયાની સરસાઈ વધતી ગઈ અને અંતે તેઓ કોંગ્રેસના હરીફ ઉમેદવાર અને એક સમયના પોતાના અંગત અને વિશ્વાસુ ગણાતા અવસર નાક્યા સામે 19985 મતના અંતરે વિજયી બન્યા. ભાજપની જીત અને કોંગ્રેસની હાર પાછળના કેટલાક રસપ્રદ કારણોની હવે છણવટ કરીએ. જસદણની જીત કુંવરજી બાવળિયાની કે ભાજપની? બાવળિયા 1995માં પહેલી વાર જસદણ બેઠક પર વિજેતા બન્યા હતા અને તે વખતે તેમણે ભાજપના અર્જુન રામાણી સામે 21,604 મતના વિક્રમી અંતરે જીત મેળવી હતી. ત્યારથી બાવળિયાનો જસદણ બેઠક પર દબદબો રહ્યો છે. ત્યારબાદ 1998, 2002 અને 2007માં પણ કુંવરજી બાવળિયા જ જસદણ વિધાનસભા બેઠક પર વિજેતા રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી બાવળિયા જીત્યા એટલે તેમણે જસદણ બેઠક પરથી રાજીનામું આપ્યું અને ત્યાર પછીની પેટા ચૂંટણીમાં ભાજપના ભરત બોઘરા જીત્યા હતા. જસદણ બેઠક પરના અત્યાર સુધીના ઇતિહાસમાં ભાજપની આ પહેલી જીત હતી અને તે પણ બાવળિયા ચૂંટણી નહોતા લડ્યા તે પરિબળના કારણે, જ્યારે 2017માં ફરી બાવળિયા જસદણ બેઠક પર વિજેતા રહ્યા હતા. આમ જસદણ વિધાનસભા બેઠક અને કુંવરજી બાવળિયા 1995થી એકબીજાના પર્યાય બની રહ્યા છે તે કહેવામાં લગીરી અતિશયોક્તિ નથી. 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં અને તેના સંગઠનમાં નવા પ્રાણ ફૂંકાશે અને તેની સીધી અસર જસદણ પેટા ચૂંટણીમાં જોવા મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ તે બાબત ગ્રાઉન્ડ રિયાલિટી બની શકી નહીં. રાજસ્થાન અને છત્તીસગઢ ઉપરાંત મધ્યપ્રદેશમાં જે રીતે કોંગ્રેસે સંગઠિત થઈને કામગીરી કરી અને સત્તા હાંસલ કરી તે પ્રકારના યુનિટી ફેક્ટરનો જસદણમાં અભાવ જોવા મળ્યો તેમ કહી શકાય છે.
બીજી તરફ ભાજપની સૌથી મોટી તાકાત તેનું સંગઠન છે. જસદાનની પેટા ચૂંટણીની વાત કરીએ તો તેનું પરિણામ ટેકનિકલી ભાજપની તરફેણમાં રહ્યું તેમ કહી શકાય. આ જીત સાથે ભાજપે વિધાનસભામાં સેન્ચુરી પણ પૂરી કરી છે. પરંતુ અંદર ખાને સૌ કોઈ જાણે છે કે જીત ભાજપ કરતા કુંવરજી બાવળિયાની વધુ કહી શકાય. ગત ચૂંટણીમાં જે ભરત બોઘરા કુંવરજી બાવળિયા સામે લડ્યા હતા તેમના હાથમાં જ આ વખતે બાવળિયાને જીતાડવાની જવાબદારી હતી, જે તેમણે બખૂબી નિભાવી પણ ખરી. આ બાબત ભાજપના સંગઠનની ખરી તાકાત અને વ્યૂહરચનાને અમલી બનાવવાની ક્ષમતાને દર્શાવે છે. કોઈ બીજારે મારેલા માસ્ટર સ્ટ્રોકને કેવી રીતે હાઈજેક કરીને પોતાની તરફેણમાં તેને કરવો તે વાતમાં ભાજપની માસ્ટરી ફરી એકવાર પુરવાર થઈ છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલાં શિવરાજસિંહનું પલ્લું ભારે મનાતું હતું, પરંતુ કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું અને તેને સત્તા પર પહોંચાડવા માટે નિર્ણાયક પરિબળ રહ્યું હતું. કમલનાથે મુખ્યમંત્રી બન્યા બાદ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી. આ મુદ્દાને કોંગ્રેસ જસદણમાં કેશ ઇન કરે તે પહેલાં તો ભાજપે આ મુદ્દાને હાઈજેક કરી લીધો. વિજય રૂપાણી સરકારે મતદાનના આગળના દિવસે જ ગુજરાતના ખેડૂતોના બાકી વીજબિલ માફીની જાહેરાત કરી હતી, જ્યારે રાજકોટને એઇમ્સની મંજૂરી મળી. ભાજપે આચારસંહિતાનો ભંગ ન થાય તે બાબતને પણ ધ્યાને રાખીને સત્તાવાર રીતે એઇમ્સની વાતને સમર્થન નહોતું આપ્યું, પણ તેના બધા નેતાઓએ એઇમ્સનો આવકાર આપ્યો હતો. જસદણ બેઠક પર કોળી મતદારો બાદ સૌથી વધુ દબદબો પાટીદાર મતદારોનો છે તે વાતમાં શંકાને સ્થાન નથી. કોળી મતદારોએ બાવળિયાની તરફેણ કરી, પરંતુ સામે અવસર નાખ્યા પણ કોળી મતદારોને સારી એવી સંખ્યામાં ખેંચી શક્યા હતા. આવામાં કોંગ્રેસની જીતનો સૌથી વધુ મતદાર એટલા પાટીદારો નાખ્યાની તરફેણ મતદાન કરે છે તેની ઉપર હતો. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર મતદારોને પોતાની તરફેણમાં ખેંચવા એડીચોટીનું જોર લગાવી દીધું, પરંતુ કદાચ પાટીદારોએ ફરી એકવાર એ પુરવાર કરી દીધું છે કે તેઓ ભલે ભાજપને વિરુદ્ધ હોય, પરંતુ તેનો મતલબ એ નથી કે તેઓ કોંગ્રેસની તરફેણમાં છે. પાટીદાર મતદારોએ આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાથી અળગા રહ્યા તે બાબત ફરી ઉડીને આંખે વળગે છે. જીતને અત્યારે પ્રમુખ શ્રી ઉપલા યુવા ભાજપ આજે ભારતીય જનતા પાર્ટીનો જસદણ પેટા ચૂંટણીમાં જવલંત વિજય અંદાજે 20,000 જેવી લીડ મેળવી ભાજપના વિકાસના મત મેળા છે અને કુંવરજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સોનામાં સુગંધ ભેળ્યો તેવો એક પ્રસંગ હતો. આ લીડ એક ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો ગુજરાતમાં કર્યા છે અને જે કોંગ્રેસ ખોટા હવાતિયા મારતી હતી એ હવાતિયા કાઢવા માટેની એક આ વિજય છે. જસદણનો વિજય એ 2019નો વિજય છે. આના તો આના લોકોએ ચુકાદો આપ્યો છે કે લોકો કાયમીના માટે વિકાસ તરફી છે, વિકાસને કાયમી જોઈને મત આપવાના છે. શિક્ષિત ઉમેદવારને કામ કરતા ઉમેદવારને મત આપ્યો છે બદલ જસદણના તમામ પ્રજાજનો ગુજરાતના પ્રજાજનોને હું અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીનો વિજય એ વિકાસનો વિજય છે. મહેનતથી આ પરિણામ છે અને આગામી 2019ની ચૂંટણીમાં આનાથી પણ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને આ ખુશીમાં યુવા ભાજપ ઉપલેટા આપ પરિણામને આવકારે છે અને તમામ હોદ્દેદાર અને મતદારોને ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.